गुजरात अने भारतना नागरिको युक्रेननी जे चिंताजनक स्थिति छे रशिया ने युक्रेन वच्चे एना माटे सतत भारत सरकार चिंतित छे। डेफस थी जेटला पण शिप थाय एमनी चिंता करी छे अने जे प्रकारे दिवसे दिवसे आपणे घर्षण देखाई रह्युं छे। राज्यना पण लगभग 2,500-3,000 विद्यार्थीओ आपणा गुजरातना અંદાજે કેટલા વિદ્યાર્થીઓ ત્યાં પોતાની કારકિર્દી માટે ગયેલા છે, પણ નાગરિક તરીકે અનેક નાગરિકો સ્કેટર્ડ રીતે અલગ અલગ રીતે ત્યાં પોતાના વ્યવસાય કે પોતાના કામ અથવા તો પોતાના કારકિર્દીને શિક્ષણ માટે એ ત્યાં છે। આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પૂર્વે પણ કેન્દ્ર સાથે અને ખાસ કરીને જયશંકરજી આપણા વિદેશ મંત્રી એમની સાથે ને પીએમઓના સાથે સંપર્કમાં છે। આજે જ આપણા ચીફ સેક્રેટરી પંકજકુમારે આપણા ફોરેન સેક્રેટરી સાથે વાત કરી છે, આપણા રાજ્યના જે નાગરિકો છે અને વિદ્યાર્થીઓ છે એમના માટે વાત કરી છે। એમણે પણ રાજ્યના અને દેશના લોકોને પરત લાવવા માટે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કે દૂતાવાસ એ સક્રિય છે, ત્યાંની સરકારો સાથે ને ઇન્ટરનેશનલ જે સિનારીઓ બીનો છે એ સ્થિતિમાં પણ સૌથી પહેલાં તો ગુજરાત અને ભારતના લોકો કે વિદ્યાર્થીઓ હોય કે નાગરિકો હોય એ સુરક્ષિત રહે એ સૌપ્રથમ પ્રાથમિકતા એ ગુજરાતના આપણા મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાને લીધી છે નરેન્દ્રભાઈએ, કે પહેલાં તો સુરક્ષિત થાય, જ્યાં પણ છે ત્યાં દૂતાવાસના સંપર્કમાં રહીને એની સુરક્ષિતતા પહેલી પ્રાયોરિટી, એમને કંઈ ન થાય એની ચિંતા એ કેન્દ્ર સરકારે કરી છે। અને જે દેશો સાથે ત્યાંના બે દેશોનું ઘર્ષણ હોય તો એમની સાથે પણ દૂતાવાસ સંપર્કમાં છે, આપણા નાગરિકો એ સુરક્ષિત તેની ચિંતા કરી છે। અને રાજ્યમાં એક કંટ્રોલ રૂમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશનલ કંટ્રોલ રૂમ એ જાહેર થયો છે, જેનો નંબર પણ હું આપને આપું 079-232-5190। હું રાજ્યના નાગરિકોને વિનંતી કરું છું કે નાની મોટી કંઈ પૂછા કરવી હોય, જાણકારી આપવી હોય 079-232-5190 આ કંટ્રોલ રૂમ શરૂ થયો છે। નેશનલ લેવલે પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે એક એડવાઇઝરી એ નેશનલ લેવલે યુક્રેન માટે જાહેર થઈ છે, એમાં પણ બે નંબરો એ છે, પણ છતાં આપના માધ્યમથી એ બે નંબર પણ આપવા માગું છું, +380-99-7300-483 પ્લસ કેન્દ્ર સરકારે જે નંબર આપ્યો છે +380-99-7300-483 બીજો પણ એક નંબર છે +380-99-7300-428 હું એકવાર બીજો નંબર બોલું છું +380-99-7300-428 આ નંબરો એ ભારત સરકારે પણ આપ્યા છે અને આપણે પણ કંટ્રોલ રૂમ આપણો ખોલ્યો છે। ભૂતકાળમાં આવી સ્થિતિની અંદર આપણા ભારતીયોને બહાર કાઢવા માટે અને અન્ય દેશના નાગરિકોને પણ બહાર કાઢવા માટે આપણે સફળ રહ્યા છીએ, મને સંપૂર્ણ શ્રદ્ધા છે। આ સ્થિતિમાં આપણે સૌ સાથે મળીને જે પરિવારના લોકો ત્યાં છે એમની સાથે સંવેદનાથી રહી અને સલામત બને, રાજ્યને દેશમાં પાછા આવે પણ અફડાતફડીનો માહોલ ન થાય, શાંતિથી આનો ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તત્પર છે। પુનઃ એકવાર કહું છું કે આજે જ આપણા ચીફ સેક્રેટરી પંકજકુમારે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી આપણા ફોરેન સેક્રેટરી એમની સાથે વાત કરી છે, રાજ્યના નાગરિકો વિદ્યાર્થીઓ પરત આવે અને એમની સુરક્ષા સુનિશ્ચિત થાય એમની પ્રાયોરિટી એ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રથમ છે, પછી શિફ્ટિંગની પ્રક્રિયાઓ જે કેન્દ્રીય
અને ઇન્ટરનેશનલ જે સિનારીઓ બન્યો છે એ પ્રકારની જે નીતિ નિયમો છે એ પ્રકારે શિપિંગ પણ ઝડપથી એ પોતાના વતનમાં આવે એના માટેના પણ પ્રયાસો એ શરૂ છે.